હેલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ખાખરાની રેસીપી અને આ રેસીપી છે તમે એક વખત બનાવો તો 15 દિવસ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમ ખાખરા બનાવવા માટે મેં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ત્યારબાદ હવે આપણે આમાં મસાલા કરીશું. તો અહીં મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. તમે જો લાલ મરચું ઉમેરવા માગતો હોય તો ઉમેરી શકો. હવે આપણે મોણ નાખવાનું છે તો અહીં 5 ચમચી જેટલું એટલે કે 5 ટેબલ સ્પૂન જેટલું મોણ નાખવાનું છે. કારણ કે આપણે ખાખરા છે એ તળીને નથી બનાવવાના એટલા માટે અહીં મોણ છે આગળ પડતું નાખવું. હવે આમાં ફ્લેવર ઉમેરીશું. તમે પ્લેન પણ બનાવી શકો પણ અહીં હું કસૂરી મેથી છે ઉમેરી રહી છું. તો 1/4 કપ જેટલી કસૂરી મેથી છે એને આવી રીતે હાથેથી ક્રશ કરીને આપણે નાખી દઈશું. અને જો તમે આખું જીરું નાખવા માગતો હોય તો એ પણ નાખી શકો. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. ખાખરાનો લોટ બાંધો ત્યારે મોણ છે આગળ પડતું નાખવાનું કારણ એ છે કે આપણે ખાખરા છે શેકીને બનાવીશું, જેમાં ઘી કે તેલનો ઉપયોગ કર્યા વગર જ શેકવાના છે. એટલા માટે આ ખાખરા લાંબા સમય સુધી ક્રિસ્પી અને સોફ્ટ બંને રહે એની માટે આપણે આ ખાખરામાં આગળ પડતું મોણ નાખીશું. હવે મુઠ્ઠી પડતું મોણ નાખ્યા બાદ 1/2 કપ જેટલું પાણી લઈ અને ધીમે ધીમે પાણી નાખતા છે અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ખાખરાનો એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. અને આ લોટ બાંધવા માટે 2 કપ લોટમાં આપણે 1/2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. લોટ બંધાઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું તેલ નાખી અને એને સારી રીતે કૂણવી લેશું. હવે આ લોટ ઉપર કોટનનું ભીનું કપડું રાખી અને 20 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દઈશું. તો 20 મિનિટ પછી ચેક કરીએ તો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે એક વખત આને ફરીથી કૂણવી લઈએ અને એમાંથી બનાવીશું ખાખરા. તો મીડિયમ સાઇઝનું એક ગોળું લઈ લેશું અને ત્યારબાદ જે બાકીનો લોટ છે એને ફરીથી ભીના કપડેથી ઢાંકી દેવાનો છે જેનાથી લોટ છે ડ્રાય ન થઈ જાય. હવે ખાખરા વણવા માટે આપણે એક નાની એવી રોટલી પહેલાં વણી લેશું અને જેમ ભાખરી બનાવીએ છીએ એવી રીતે ઉપરની સાઈડ છે રોટલીને આવી રીતે ભેગી કરી અને એકદમ લીસું ગોળનું તૈયાર કરી લેવાનું છે. આવી રીતે કરવાથી તમારા ખાખરા જ્યારે વણશો ત્યારે ભાંગશે નહીં. અને ખાખરાનું જે ગોળનું તૈયાર કર્યું છે એને આપણે કોરા લોટમાં આવી રીતે રગદોળી અને ત્યારબાદ એકદમ પાતળી રોટલી વણી લેશું. ખાખરો તમે જેટલો પાતળો વણી શકો એટલો વણવાનો અને જો તમારી પાસે મશીન હોય તો તમે મશીનમાં પણ ખાખરા છે બનાવી શકો. પણ આ ઇઝી ટ્રીક છે અને તમે આસાનીથી બનાવી પણ શકો. તો જરૂર પડે તો થોડો લોટ ઉપરથી છાંટી અને એકદમ પાતળી અને મોટી રોટલી છે વણી લેવાની છે. હું તમને એની થિકનેસ બતાવી દઉં. આ ટાઈપની પાતળી રોટલી વણાવી જોઈએ. તો હવે આવી રીતે હું બીજા બધા ખાખરા છે વણીને તૈયાર કરી લઈશ અને ત્યારબાદ આપણે આ ખાખરાને શેકી લઈશું. હવે ખાખરા શેકવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસા તવાને ગરમ કરી લીધો છે. તમે કોઈ પણ લોટી લઈ શકો અને આપણે જે રોટલી વણી છે એમાં રાખી દઈશું. સ્ટાર્ટિંગમાં એને પલટાવવાની નથી, આવી રીતે થોડી ગરમ થાય એટલે કપડાની મદદથી તમે આવી રીતે દબાવી દબાવીને ખાખરાની એક સાઈડને શેકી લેવાની છે. અને ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની, હાઈ ફ્લેમ પર નહીં રાખવાની અને લો ફ્લેમ પણ નહીં રાખવાની. તો એક સાઈડ આવી રીતે કપડાથી દબાવી અને મેં શેકી લીધી છે અને આપણે હવે રોટલીને પલટાવી લેશું. અને તમે જોઈ શકો છો સારી એવી ડિઝાઇન પડી ગઈ છે. તો હવે બીજી સાઈડ પણ આવી રીતે દબાવીને તૈયાર કરી લેશું. ખાખરા શેકતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, રોટલીને ફક્ત એક વખત જ પલટાવવાની છે અને ત્યારબાદ બંને સાઈડ છે શેકી લેવાનો છે. બસ આપણો આ ખાખરો છે એ આવી રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો 2 સાઈડ સરસ ડિઝાઇન આવી ગઈ છે. તો આપણે આ ખાખરાને કાઢી લેશું. અને હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે ખાખરો કાઢો ત્યારે આવી કાણાવાળી ડીશ છે એમાં એને રાખી દેવાનું. કારણ કે ગરમ હોય છે ત્યારે થોડો સોફ્ટ હોય છે, થોડી વાર આવી રીતે હવા છે એની નીકળી જાય એટલે આપણો ખાખરો એકદમ ક્રિસ્પી બની જશે. તો આવી રીતે મેં બધા જ ખાખરા તૈયાર કરી દીધા છે અને આ ખાખરાને ચા સાથે સર્વ કર્યા છે. હું તમને એક ખાખરો તોડીને પણ બતાવું. તો તમે અવાજ ઉપરથી જોઈ શકો છો કે આ ખાખરો કેટલો ક્રિસ્પી બન્યો હશે અને આને તમે 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આ ખાખરા છે એ તમે સવારે બ્રેકફાસ્ટ અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. પરફેક્ટ માપ અને બધી ટીપ્સ સાથે તમે પણ પહેલી વખત જો આ ખાખરા ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. આશા રાખું કે રેસીપી જરૂરથી પસંદ આવી હશે. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.